હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન. 100 બીમારીઓની એક દવા એટલે સરગવો. સરગવો છે તે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને બધાના ઘરની અંદર સરગવાનું શાક તો બનતું જ હોય છે, પરંતુ આ રીતથી સરગવાનું શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. આજે આપણે ચણાના લોટ વગર ભરેલું સરગવાનું શાક છે તે બનાવીશું અને એ પણ પ્રેશર કુકરની અંદર જ બનાવીશું. અને હા, જો તમે મારા ચેનલ પર નવા હો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં સરગવાની સિંગના એકદમ નાના નાના ટુકડા છે તે કરી અને લઈ લીધા છે. તેને આપણે કુકરની અંદર બાફવા માટે રાખી દઈશું. એક ગ્લાસ જેટલું પાણી છે તે આપણે એમાં એડ કરવાનું છે. અહીંયા પાણી આપણે વધારે નહીં રાખીએ, માત્ર એક સીટી થાય એટલું જ પાણી છે તે એની અંદર એડ કરવાનું છે. ઉપરથી થોડું મીઠું છે તે એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ છે તે ઢાંકી અને એક સીટી થાય ત્યાં સુધી આપણે તેને કૂક છે તે થવા દઈશું. વધારે કૂક નથી કરવાનું, એક સીટી જેટલું જ કરીશું. જ્યાં સુધી આપણો સરગવો બફાય છે ત્યાં સુધી આપણે ગ્રેવી છે તે બનાવી લઈએ. એના માટે મેં અહીંયા એક ટમેટું છે તેને કટ કરી અને લીધેલું છે. પછી આપણે તેની અંદર ડુંગળી અને લીલું મરચું છે તે એડ કરવાનું છે. બંને એક એક નંગ જેટલું મેં લીધેલું છે. પછી 6-7 જેટલી લસણની કળી છે તે એડ કરવાની છે. પછી આપણે જે ચવાણું આવે છે તે મેં અહીંયા એડ કરેલું છે. એની જગ્યાએ તમે ગાંઠિયા પણ લઈ શકો છો, પરંતુ આવી રીતે ચવાણું એડ કરશો તો તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. બધું છે તેને એકદમ સારી રીતે પીસી લીધું છે. અહીંયા પાણી નાખવાની જરૂર નથી પડી કારણ કે ટમેટું હતું એટલે ગ્રેવી છે તે સરસ બની ગઈ છે. જો તમારી ગ્રેવી થીક હોય તો તેની અંદર થોડું પાણી એડ કરવું. એકદમ સરસ આપણી ગ્રેવી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. ત્યાં સુધીની અંદર આપણો સરગવો છે તે પણ એકદમ સરસ રીતે બફાય અને તૈયાર થઈ ગયો છે. અહીંયા મેં એક સીટી છે તે થવા દીધી હતી. આપણે તેને વધારે કૂક નહીં કરીએ. જો વધારે કૂક થવા દેશું તો આપણી જે સિંગ છે તે તૂટી જશે, એટલે આવી રીતે આખી સિંગો રહે તેટલું જ આપણે કૂક કરવાનું છે. પછી એ જ કૂકરની અંદર આપણે તેલ છે તે ગરમ કરવા માટે રાખી દઈશું. અહીંયા આપણે તેલ છે તે થોડું વધારે લેશું. નોર્મલી શાકની અંદર જેટલું તેલ હોય તેનાથી થોડું વધારે લેવાનું છે. અહીંયા મેં મોટી 3 ચમચી જેટલું તેલ છે તે એડ કરેલું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર રાઈ, જીરો અને ચપટી હિંગ છે તેનો વઘાર કરી અને આપણે તૈયાર કરેલી જે ગ્રેવી હતી તે એડ કરી દઈશું. બધી જ ગ્રેવી છે તેને કુકરની અંદર એડ કરી અને એકદમ સારી રીતે આપણે તેને હલાવી લેવાનું છે. અહીંયા ગેસ છે તે એકદમ ધીમો રાખવાનો છે, નહીંતર આપણી જે ગ્રેવી છે તે કુકરની અંદર નીચે બેસી જશે. બધું એકદમ સારી રીતે મિક્સ કરી અને તેને 1-1.5 મિનિટ માટે આપણે કૂક છે તે થવા દેવાનું છે. અહીંયા ગેસ છે તે એકદમ ધીમો રાખીશું અને 1.5 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. પછી આપણે તેની અંદર થોડા મસાલા છે તે એડ કરવાના છે. એના માટે મેં અહીંયા લાલ મરચું પાવડર 1 ટેબલસ્પૂન જેટલો, ધાણા જીરું, ચપટી જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરેલું છે. મીઠું આપણે અહીંયા ઓછું એડ કરીશું કારણ કે આપણે જે ચવાણું લીધું હતું તેની અંદર પણ મીઠું હોય છે, એટલે એ પ્રમાણે મીઠું છે તે એડ કરવાનું છે. બધું છે તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધા જ મસાલા છે તે આપણી ગ્રેવીની અંદર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ગ્રેવી છે તે આપણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો ફરીથી આપણે તેને થોડી વાર માટે કૂક છે તે થવા દઈશું. આવી રીતે ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી ગ્રેવી છે તે ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેની અંદર થોડું પાણી છે તે એડ કરીશું. અહીંયા મેં જે સરગવાની સિંગ બાફતા જે પાણી વધેલું હોય તે પાણી જ લીધેલું છે. બાફેલા સરગવાનું પાણી એડ કરવાથી શાકની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ છે તે આવશે. બધું એકદમ સારી રીતે મિક્સ કરી અને પછી આપણે તેની અંદર આપણો જે બાફેલો સરગવો હતો તે એડ કરી દઈશું. સરગવો એડ કરી અને બધું છે તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. એકદમ હળવા હાથે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. અહીંયા ચવાણાની અંદર ગાંઠિયા અને સેવનું પ્રમાણ વધારે હોવાથી બેસન પણ વધારે હોય છે, એટલે પાણી છે તે આપણે થોડું વધારે રાખશું. પછી કુકર ઢાંકી અને ફરીથી આપણે એક સીટી છે તે થવા દેવાની છે.
એકથી દોઢ મિનિટ કૂક થયા બાદ હવે તમે જોઈ શકો છો કે આપણું શાક છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે. આવી રીતે થોડું ઢીલું હોય એટલું જ રાખવાનું છે, કારણ કે ચણાનો લોટ હોય છે એટલે ઠંડુ થશે એટલે વધારે ઘટ બનશે, એટલે થોડું ઢીલું હોય ત્યારે જ આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે 5 મિનિટ માટે મેં એને ઠંડુ છે તે થવા માટે રાખી દીધું હતું. હવે તમે જોઈ શકો છો કે આપણી જે ગ્રેવી છે તે એકદમ ઘટ છે તે બની ગઈ છે. ઉપરથી થોડી કોથમીર છે તે આપણે એડ કરી દઈશું. તો આપણું સરસ મજાનું સરગવાનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.